चलो तो अभी हम आ गए प्राची मंदिर। देखो अभी हम इसके बाद वापस जाएंगे और एक मंदिर, उसके बाद वापस सोमनाथ आरती अटेंड करने के लिए जो 7 बजे की है। तो हम यहाँ से फटाफट दर्शन करके निकलने वाले हैं। तो यहाँ पे कुछ गार्ड ऐसा कुछ है, तो लेट्स सी। देखिए मंदिर पानी में, पूरा मंदिर पानी में। मोबाइल बंद कर दो। चलो इधर ब्लॉग अलाउ नहीं है, तो इधर से ही देखना पड़ेगा। तो आपने जो पहले देखा है पूरा मंदिर यहाँ पे पानी में है, और ये मैंने भी पहली बार देखा। तो इसकी स्टोरी महाराज ने ये सुनाई है कि जब बारिश की सीजन आती है तो 4 महीने ये पूरा मंदिर पानी के अंदर होता है। और ये पानी है, हाँ मतलब माधव जी और लक्ष्मी जी दोनों की यहाँ पे मूर्ति है। और ये जो नदी है वो सरस्वती नदी है। तो जब मानसून का सीज़न होता है तो ये पूरा पानी ऐसे भर जाता है, फिर बाद में सब पानी उतर जाता है, फिर आप अंदर दर्शन करने जा सकते हो। अभी के लिए ऊपर एक फोटो रखा है, तो वहाँ से आप दर्शन कर सकते हो। तो अगर आप सोमनाथ के साइड आओ तो यहाँ पे आ सकते हो। प्राची मंदिर करके है ये जगह। यहाँ पे एक दूसरा भी मंदिर है जो एकदम पूरा, यहाँ पे सब ऐसे प्राचीन मंदिर है। देखो ये पूरा एकदम पुराना जो बांधकाम था ओरिजिनल वाला वैसा है। यहाँ पे अभी साफ सफाई हो रही है तो अंदर से नहीं दिखा पाऊंगा। और यहाँ का भी एक मंदिर है, मतलब ये ऐसा है कि कुछ पांडव और कौरव के कुछ था तो उन्होंने ये सब बनवाया था। यहाँ का भी आपको मंदिर मैं दिखा देता हूँ। टोटल 3 मंदिर है यहाँ पे। प्राचीन मंदिर देखिए बहुत पुराना है, श्री गिरिदेश्वर महाराज मंदिर कुछ ऐसे शिवलिंग है यहाँ पे। सामने ऐसा कुछ हमें मिला है तो लालू का कॉल आया कि पहले सामने की साइड आओ, तो देखते हैं सामने ऐसा क्या है। देखिए पूरी ये नदी यहाँ से जाती है। ओके देखिए चलो पिघल है पानी। हाँ तो ये मोक्ष वाला पीपल का पेड़ है, यहाँ पे पीपल के पेड़ पे अगर पानी चढ़ा दो तो मोक्ष मिलता है वैसा। आज पानी नाखवानो एवं ते पण फेर छे आज पानी लोटा बद्दे छे यहाँ पे हाथ में जो है जो अभी ये मोक्ष का जो पीपल का पेड़ है तो महाराज हमें समझाने वाले कि कैसे करना होता है। चले तो हमने लोटा ले लिया, ચાલો બધા આ રીતે લોટા માંથી જમણા હાથમાં બધા પાણી રાખો, હસ્તે જલમદાય જમણા હાથમાં પાણી રાખો,
આપણે જેના નિમિત્ત પાણી રડવા આવ્યા એ પિતૃ નું નામ આવડે તો નામ લેવાનું છે, નામ ન આવડે તો બોલો સર્વે પિતૃ સર્વે પિતૃ સદગતિ સ્વર્ગલોક પ્રાપ્તિ અર્થે પ્રાપ્તિ અર્થે મનોકામના મનોકામના સિદ્ધિ અર્થે યોગ વિદ્યા નગમ્ય વંદે વિષ્ણુ ભવભયહરણં સર્વલોકે એકનાથં ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ. મનમાં હું બોલું પ્રમાણે બધાય બોલો કે એક થી સાત પેઢીમાં બોલો એક થી સાત પેઢીમાં કોઈ બાળા ઘોડા ઘોડા ગતિયા ઔગત્યા જાયણા અજાયણા પંચમાં કુળમાં ગોત્રમાં કાકાના કુટુંબના ઓસાળના કુટુંબના સાસરાના કુટુંબના અગ્નિ એ લાયજું હોય સર્પે કહ્યું હોય રણ ક્ષેત્રમાં મરાણું હોય આપઘાત કરી મરાણું હોય જળમાં ડૂબી મરાણું હોય કોઈ નિર્વાસ મરાણું હોય કોઈ આપણા પાણીની આશા અને તૃષ્ણા કરતું મરાણું હોય એવા સર્વે પિતૃને બે હાથ જોડીને પગે રાખો પ્રાર્થના પૂર્વક નમસ્કાર અન સમર્પયામી. પાછું બધા જમણા હાથમાં પાણી રાખો પાછું જમણા હાથમાં પાણી રાખો. અધ્યમ આજના દિવસે સર્વે પિતૃ આત્માને શાંતિ માટે હવે બધા સાંભળો. અહીંયા 100 વાર કાશી એક વાર પ્રાચી શા માટે કહેવાય છે? શા માટે તમને ઉભા રહેતા? કોઈ પૈસા લેવા માટે નહીં, પરંતુ 100 વાર કાશી એક જ વાર પ્રાચી શા માટે કહેવાય? આ નદીની અંદર તમે જે હાથ પગ ધોયા એ નદીનું નામ છે સરસ્વતી નદી. આ નદી પૂર્વ દિશાની અંદર વહન કરે છે 450 ડગલાનું સૂર્યના ભગવાનની સામે 450 ડગલાનું આ નદી છે, ખુદ આહવાન કરે છે. ત્યાર પછી આ જગ્યા ઉપર આશરે 5,500 વર્ષ પહેલા શ્રી કૃષ્ણ ભગવાન અહીંયા યદુકુળ અને કમળકુળની મોક્ષ ગતિ કરી. એટલે આપણા હિન્દુ ધર્મની અંદર કોઈ ના પણ સગાવાલા કોઈ પણ ગુજરી ગયો હોય ભરતી સમયે પાણી પાઈ શકતા ના હોય શ્રદ્ધા ભાવનાથી આ પીપરે એક લોટું અથવા તો 3 લોટા પાણી રેડીએ તો પિતૃ આત્માને શાંતિ મળે છે. પાણી રેડી અને કોઈ પણ દક્ષિણા ફરજિયાત જબરજસ્તી લેવામાં આવતી નથી. કોઈ પાણી રેડી કોઈ બ્રાહ્મણ જમાડે છે, શક્તિ હોય તમારી તો 251 રૂપિયામાં એક બ્રહ્મભોજન અહીંયા થાય છે. કોઈ એક જમાડે છે, કોઈ બે જમાડે, કોઈ ચાર જમાડે, કોઈ પાંચ જમાડે. 501 રૂપિયામાં વસ્ત્રનું દાન થાય છે અને 351 રૂપિયામાં અહીંયા સીધાનું દાન થાય છે. પણ આમાંથી કોઈ પણ દક્ષિણા તમારી પાસેથી ફરજિયાત લેવામાં આવતી નથી. તમારે બધા બોલવાનું કે હે પિતૃદેવ, બોલો કે હે પિતૃદેવ, આજના દિવસે અમારી શક્તિ પ્રમાણે અમારાથી અમારી કમાણી માંથી જે કઈ પણ દાન દક્ષિણા બને તેને પુણ્ય શ્રી કૃષ્ણ હર પ્રમસ્તુ. હવે સાંભળો, આ એક જગ્યા ઉપર 3-3 લોટા પાણી રેડવાના છે. કેટલા લોટા? 3-3 લોટા 3 લોટા પાણી રેડવા. 3 લોટા પહેલો લોટો છે એ તમારા પરિવાર, તમારો પછી બાનો પરિવાર, ત્રીજો લોટો તમારા સસરા પરિવાર, એમ 3 લોટા પાણી રેડવાનું છે. પાણી રેડાય જાય પછી બધા લોટા ત્યાં રાખી અહીંયા બધા આવી જવાનું છે. અહીંયા આવી અને બધા એક સાથે ઓમ નમો ભગવતે વાસુદેવાય બોલાવી અને એક અથવા તો 4 પ્રદક્ષિણા કરવાની. પ્રદક્ષિણા કરે પછી અંતિમ ચણામત લાય, તમને ઈચ્છા પડે બ્રાહ્મણ ને દાન કરવું હોય આયા કરજો, ફરજિયાત છે. એક જગ્યા ઉપર લોટા રાખી દો ત્યાં, પછી બધા સાથે પ્રદક્ષિણા ફરવાની છે. બધા ઉભા રહી જાઓ બધા પેલા. ઓમ નમો ભગવતે વાસુદેવાય એક સાથે ફરો બધા બોલો. ઓમ નમો ભગવતે વાસુદેવાય એક
બસ એક ઉભા રહી જાઓ એક ફરી ચાર ફરવી હા તો ચાર ફરો બોલો ઓમ નમો ભગવતે વાસુદેવાય ચાર દજાલા ઉભા રહી જાજો ચાર થઈ જાય એટલે ઉભા રહી જાય નજીક આવી જાવ નજીક આ વચ્ચેની બે આંગળી છે પાણીમાં બોરી ઓઠિયા ડાળી માથે ચડાવી દો ચાલો હવે હાથ જોડી રાખો બધા ચણા મત ઓઠિયા ડાળી માથે ચડાવી લ્યો હાથ જોડી રાખો હું બોલું નહીં પ્રમાણે બધા બોલવાનું બધા બોલો કે હે પિતૃદેવ સ્વર્ગમાં રહેજો કલોર કરજો અમારા કુટુંબ પરિવારને સુખી રાખજો અમારી મનોકામના પૂર્ણ કરજો હાથ જોડી બધા પગે લાગો બોલો કૃષ્ણ કનૈયા લાલકી જય દ્વારકાધીશ કી જય માધવરાય ભગવાનની જય સોમનાથ મહાદેવની જય હાથ ઊંચા કરીને બોલો નમઃ હર હર મહાદેવ હર સર મહારાજ ને બહુ અચ્છી પૂજા કરવાથી ઓર વો ક્યાં થા 100 બાર કાશી એક બાર પ્રાચી એ મંદિર કે ઉપર લિખા થા બહુ અચ્છી પૂજા કરાઈ મહારાજ ને ઓર પૂરા વિડિયો મેં ઉન્હોને સપોર્ટ કિયા કે મુજે પૂરા દિખાના થા કે કેસે હોતા હૈ અભી હમ અભી એક મહાદેવ હા વિઠ્ઠલેશ ये देखो पूरा प्राचीन मंदिर यहाँ पे ऐसे पूरे प्राचीन मंदिर है देखिए कई हजारों साल पुराने मंदिर है यहाँ पे चुना जा मंदिर पांडव 5000 साल એટલે જો ને નંદી બહાર છે હા મંદિર માં નંદી અંદર છે એટલે એક ત્યાં પૂછ્યું બહુ જંગલ હતું પ્રાચીન મંદિર બહુ બહુ ગાઢ જંગલ એ નદી સરસ હતી છે પ્રાચીન પૂરો હોય સરસ હતી સોમનાથ મળે પાછી ત્યાં જેવણી સંગમ થઈ બધા ભીડ વધારે હોય ચૈત્ર માસ ભાદર માસ બહુ ભીડ હોય શ્રાદ્ધ કરવા માટે આવે પિત્રો ત્યારે હર જગ્યા પે બીલી પત્ર હર જગ્યા બીલી થા યે હૈ યે હૈ યે હૈ હર જગ્યા પે તો મહારાજ ને અભી યે બતાયા કે યે બહોત 5000 સાલ સે ભી પુરાને મંદિર હૈ और पांडवों की तरफ से ये मंदिर बनवाए गए थे इसलिए ये मंदिर में नंदी बाहर है बाकी हर किसी के शिव मंदिर में आपको नंदी अंदर मिलेगी बड़े बहुत पुराने प्राचीन है इसलिए यहाँ पे नंदी बाहर है।